चलो मित्रों हवे आपणे स्वाध्याय 1.4 ना બીજાના 4 એક્ઝામ્પલ સુધી કર્યું હતું. હવે બીજાનો પાંચમો એક્ઝામ્પલ જે છે ઈ છે દ્વિ ક્રિયા ઝેડ પ્લસ પર. કેના પર છે? તો કે ઝેડ પ્લસ પર. ઝેડ પ્લસ પર એ સ્ટાર બી ઇઝ ઇક્વલ ટુ એ રેસ ટુ બી. એટલે પહેલા તો લખ પર કે સ્ટાર ઝેડ પ્લસ ક્રોસ ઝેડ પ્લસ 3 ઝેડ પ્લસ વ્યાખ્યાયિત છે. ઝેડ પ્લસ ક્રોસ ઝેડ પ્લસ 3 ઝેડ પ્લસ વ્યાખ્યાયિત છે. બરોબર, પહેલા શું કહેવાનું છે? તો કે દ્વિક ક્રિયા છે કે નહીં તમે નક્કી કરો. દ્વિક ક્રિયા છે કે નહીં તે તમે નક્કી કરો. ઓકે, ચાલો આપણને ખબર છે ફોર એવરી એ બી બિલોંગ્સ ટુ ઝેડ પ્લસ. માટે ઝેડ પ્લસ એટલે શું થયું? તો કે ઝેડ પ્લસ એટલે બધા જ ધન પૂર્ણાંકો થયા. બરોબર, તો ફોર એવરી એ બી બિલોંગ્સ ટુ ઝેડ પ્લસ માટે શું થાય? તો કે એની બી ઘાત તમે કરો એ રેસ ટુ બી બિલોંગ્સ ટુ ઝેડ પ્લસ જ થાય. ફોર એવરી એ બી બિલોંગ્સ ટુ ઝેડ પ્લસ માટે એ રેસ ટુ બી બિલોંગ્સ ટુ ક્યાં થાય? તો કે ઝેડ પ્લસ જ થાય. તેથી તેથી સ્ટાર એ દ્વિક ક્રિયા છે. પહેલું તો આપણે નક્કી કરવાનું હતું કે દ્વિક ક્રિયા છે કે નહીં તમે નક્કી કરો. આપણે નક્કી કરી નાખ્યું કે ભાઈ સ્ટાર જે છે એ દ્વિક ક્રિયા છે. બરોબર, ચાલો હવે શું કીધું છે? તો કે પહેલા દ્વિક ક્રિયા છે કે નહીં નક્કી કરો, અને ત્યારબાદ એવું કીધું કે તે સમક્રમી છે કે નહીં અથવા જૂથના નિયમનું પાલન કરે છે કે નહીં એ તમે નક્કી કરો. ચાલો હવે પહેલા આપણે સમક્રમી એટલે ક્રમનો નિયમ માટે જોઈએ. સમક્રમી એટલે કે ક્રમનો નિયમ. આમ જોતા ખબર પડી જાય કે ક્રમના નિયમનું પાલન કરતી નથી. કેમ? તો કે ભાઈ એની બી ઘાત હોય ને બીની એ ઘાત કોઈ દિવસ સરખું ઝેડ પ્લસમાં થવાનું નથી. છતાં આપણે લખીએ કે વન અને ટુ બિલોંગ્સ ટુ ઝેડ પ્લસ માટે વન સ્ટાર ટુ ઇઝ ઇક્વલ ટુ વન રેસ ટુ ટુ ઇઝ ઇક્વલ ટુ વન, અને ટુ સ્ટાર વન ઇઝ ઇક્વલ ટુ ટુ રેસ ટુ વન ઇઝ ઇક્વલ ટુ ટુ. તેથી વન સ્ટાર ટુ ઇઝ નોટ ઇક્વલ ટુ ટુ સ્ટાર વન. તેથી સ્ટાર એ સમક્રમી નથી. એટલે કે સ્ટાર જે છે એ ક્રમના નિયમનું પાલન કરતી નથી, સમક્રમી છે નહીં. ચાલો હવે ત્યારબાદ આવશે જૂથનો નિયમ. તો જૂથનો નિયમ એ તે આપણે ઝેડ પ્લસ જે છે એટલા માટે આપણે વન ટુ થ્રી જ લેવું પડશે જૂથના નિયમમાં. એ તે લખીએ જૂથનો નિયમ. આપણે પહેલા સમક્રમી એટલે ક્રમનો નિયમ, ત્યારબાદ જૂથનો નિયમ. વન ટુ થ્રી બિલોંગ્સ ટુ ઝેડ પ્લસ માટે વન સ્ટાર ટુ સ્ટાર થ્રી ઇઝ ઇક્વલ ટુ વન સ્ટાર ટુ રેસ ટુ થ્રી ઇઝ ઇક્વલ ટુ વન સ્ટાર એટ ઇઝ ઇક્વલ ટુ વન રેસ ટુ એટ ઇઝ ઇક્વલ ટુ વન. એટલે કે વન સ્ટાર ટુ સ્ટાર થ્રી ઇઝ ઇક્વલ ટુ મને કેટલા મળ્યા? તો કે વન મળ્યા. ચાલો હવે વન સ્ટાર ટુ સ્ટાર થ્રી ઇઝ ઇક્વલ ટુ વન રેસ ટુ ટુ સ્ટાર થ્રી ઇઝ ઇક્વલ ટુ તો કે વન સ્ટાર થ્રી ઇઝ ઇક્વલ ટુ કેટલા મળ્યા? તો કે એકની ત્રણ ઘાત એક મળી ગયા. બરોબર, એટલે એનો અર્થ એવો થયો આપણે જે વન ટુ થ્રી લીધા એ વન ટુ થ્રીમાં જૂથના નિયમો પાલન થઈ ગયું. ખબર, ખરેખર જૂથના નિયમો પાલન થતું નથી તો આપણે શું લેશું? ટુ થ્રી અને ફોર લઈએ. બરોબર, અહીંયા ચેન્જ કરી નાખીએ ટુ સ્ટાર થ્રી સ્ટાર ફોર. એટલે કે અહીંયા શું થઈ જશે? ટુ સ્ટાર ત્રણ ની ચાર ઘાત એટલે કે ટુ સ્ટાર ત્રણ ની ચાર ઘાત કેટલી થાય ભાઈ? તો કે 243. 243 થાય ને ત્રણ ની ચાર ઘાત 81. ટુ રેસ ટુ 81. ટુ સ્ટાર થ્રી સ્ટાર ફોર મને શું મળ્યું? તો કે ટુ રેસ ટુ 81. હવે ટુ સ્ટાર થ્રી સ્ટાર ફોર ઇઝ ઇક્વલ ટુ બેનો ઘન અને
स्टार फोर इज इक्वल टू एट, स्टार फोर इज इक्वल टू आठ नी चार घात इज इक्वल टू बे ना घन नी चार घात, એટલે બે ની કેટલી ઘાત થઈ તો કે 12 ઘાત થઈ, 2 ની 81 ઘાત અને 2 ની 12 ઘાત બે સરખી હોય નહીં, તેથી 2 સ્ટાર 3 સ્ટાર 4 ઇઝ નોટ ઇક્વલ ટુ 2 સ્ટાર 3 સ્ટાર 4, તેથી સ્ટાર એ જૂથના નિયમનું પાલન કરતી નથી. હવે બહુ મહત્વની વાત, આની અંદર જૂથના નિયમમાં આપણને એક વસ્તુ નડી. શું નડી ગયું? તો કે સાહેબ, આપણે જે વસ્તુ પહેલાં લખી જૂથના નિયમની અંદર કે 1 2 3 પહેલાં લીધા, બરાબર, તો 1 2 3માં જવાબ આવ્યો નહીં, બરાબર. હવે જવાબ કેમ ન આવ્યો? ઘણી વખત કેવું થાય, આપણે જે બોર્ડ ઉપર લીધું, મને જ ખબર હતી કે 1 2 3માં જવાબ જૂથના નિયમનું પાલન થઈ જશે, પણ તમને જો હું ડાયરેક્ટ 2 3 4 લઈને તમે કરો, બરાબર, તો અથવા તો 1 2 3 તમે લીધું હોય, જવાબ આવી ગયો, તમે શું કરો કે ચાલો જૂથના નિયમનું પાલન કરે છે, ચાલો આપણે લખી નાખીએ, પણ એ એક છે એટલે એમાં કદાચ પાલન થઈ ગયું, પણ અહીંયા આપણે બીજું જોયું એમાં પાલન થતું નથી. એનો અર્થ એવો થયો કે આજે દીક ક્રિયામાં જૂથનો નિયમ છે એની અંદર જો પાલન થતું હોય, બરાબર, તો આપણે બીજી એક ઉદાહરણ લઈને ચકાસી લેવું જરૂરી છે, બરાબર. બાકી તો આમ આપણે દીક ક્રિયા જોતા આપણને ખબર પડી જાય કે ભાઈ આમાં જૂથના નિયમ પાલન થાય છે કે નથી થતું, બરાબર. સિમ્પલ છે, એની બી ઘાત હોય તો બીની એ ઘાત ભાઈ સરખા થવાના નથી, એ બે સરખા ન હોય તો એ વસ્તુ જૂથના નિયમમાં જ લાગુ પડે, એટલે જૂથના નિયમનું પાલન થતું હોવું જોઈએ નહીં. પણ ત્યાં એક આવી ગયો એટલે એકની ગમે એટલી ઘાત શું થાય? તો કે એક જ થાય, એક આવી ગયો એટલે આપણને જવાબમાં એક મળે, એટલે આપણે શું કર્યું, પાછું ચેન્જ કરી નાખ્યું કે એટલે મેં તમને પહેલાં 1 2 3 લીધું, કારણ કે આ તમને ખ્યાલ આવે કે 1 2 3ની અંદર આમાં જૂથના નિયમનું પાલન થાય છે, પણ ખરેખર જે દીક ક્રિયા છે એ જૂથના નિયમનું પાલન કરતી નથી. કારણ કે નિયમ શું છે? તો કે ફોર એવરી એબીસી માટે જૂથના નિયમનું પાલન થવું જોઈએ, પ્રદેશમાં રહેલા દરેક સભ્ય માટે પાલન થવું જોઈએ. માત્ર 3 સભ્યો 1 2 3માં પાલન થાય છે, પણ 2 3 4માં એનું પાલન થતું નથી, એટલે 2 3 4માં પાલન નથી થતું, એનો અર્થ એવો કે જે દીક ક્રિયા છે એ જૂથના નિયમનું પાલન કરતી નથી, ખાસ ધ્યાન રાખવાનું, બરાબર. ચાલો હવે એની પછી છઠ્ઠો છે, આર માઇનસ માઇનસ 1 પર વ્યાખ્યાયિત, બીજાનો છઠ્ઠો એક્ઝામ્પલ છે. આર માઇનસ માઇનસ 1 પર વ્યાખ્યાયિત, આમાં તમને સીધી ખબર પડી જાય, જો તો ડાયરેક્ટ ખબર પડી જાય આપણને, થોડોક મગજનો ઉપયોગ કરો તો. એ સ્ટાર બી ઇઝ ઇક્વલ ટુ એ અપોન બી પ્લસ 1, એ સ્ટાર બી ઇઝ ઇક્વલ ટુ એ અપોન બી પ્લસ 1. હવે લખી શકીએ, પહેલાં તો દીક ક્રિયા છે કે નહીં નક્કી કરવું પડશે. હવે દીક ક્રિયા જોઈએ તે કારણે ફોર એવરી એ બી બિલોંગ્સ ટુ આર માઇનસ માઇનસ 1 માટે એ અપોન બી પ્લસ 1 બિલોંગ્સ ટુ આર માઇનસ માઇનસ 1 જ થાય, બરાબર ને, કારણ કે આર ની અંદર છે. આરમાંથી કોઈ પણ સંખ્યા જો એના છેદમાં બીજી સંખ્યામાં એક ઉમેરો અને ભાગાકાર કરો, મને આરમાં જ મળવા, વાસ્તવિક સંખ્યા ગણમાં જ મળવાનો છે, બરાબર. ત્યારબાદ આ, તેથી સ્ટાર એ દીક ક્રિયા છે. પહેલું તો આપણે એવું કીધું કે દીક ક્રિયા છે કે નહીં તમે નક્કી કરો, એટલે આપણે કહી દીધું કે ભાઈ સ્ટાર જે છે ભાઈ એ દીક ક્રિયા છે, બરાબર. ત્યારબાદ હવે આપણે ક્રમનો નિયમ લઈએ, એટલે કે સમક્રમી ક્રમનો નિયમ આપણે લઈએ. ક્રમનો નિયમ શું કહે છે ભાઈ? તો કે પહેલા એ સ્ટાર બી, હા, આની અંદર આમ સીધી ખબર પડી જાય, બી અપોન એ પ્લસ 1 ઇઝ નોટ ઇક્વલ ટુ એ અપોન બી પ્લસ 1, છતાં આપણે 1 2 લઈ લઈએ. 1 2 બિલોંગ્સ ટુ આર માઇનસ માઇનસ 1 માટે 1 સ્ટાર 2 ઇઝ ઇક્વલ ટુ 1 અપોન 2 પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 1/3, અને 2 સ્ટાર 1 ઇઝ ઇક્વલ ટુ 2 અપોન 1 પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 2/2 ઇઝ ઇક્વલ ટુ 1, તેથી 1 સ્ટાર 2 ઇઝ નોટ ઇક્વલ ટુ 2 સ્ટાર 1, તેથી સ્ટાર એ સમક્રમી
नथी, समक्रमी नथी, एटले के क्रमना नियमनु पालन करती नथी। त्यारबाद जूथनो नियम, शुं कहे जूथनो नियम? तो के 1 2 3 लई लईए, 1 2 3 बिलोंग्स टू आर माइनस माइनस वन माटे, 1 star 2 star 3 इज इक्वल टू 1 star 2 upon 2 ए प्लस शू है बी प्लस वन एट 3 plus 1 इज इक्वल टू 1 star 2 by 4 इज इक्वल टू 1 star 1 by 2 इज इक्वल टू 1 upon 1 by 2 plus 1 इज इक्वल टू 2 upon 1 plus 2 इज इक्वल टू 2 by 3। आ शू मने मिल्यू? तो के 1 star 2 star 3 आपने मिला, बरोबर। चालो हवे 1 star 2 star 3 इज इक्वल टू 1 upon 2 plus 1 star 3 इज इक्वल टू 1 by 3 star 3 इज इक्वल टू 1 by 3 ना छेद मा 3 plus 1 इज इक्वल टू 1 upon 3 into 4 इज इक्वल टू 1 by 12। तेथी 2 by 3 इज नॉट इक्वल टू 1 by 12। तेथी 1 star 2 star 3 इज नॉट इक्वल टू 1 star 2 star 3। तेथी स्टार ए जूथना नियमनु स्टार ए जूथना नियमनु पालन करती नथी, स्टार ए जूथना नियमनु पालन करती नथी, बराबर। समक्रमी पण नथी अने जूथना नियमनु पालन करती नथी। चालो आप 1.4 नो बीजो एक्जाम्पल पूरो थयो छे, बराबर। हवे धारो के गण 1 2 3 4 5 पर दिक क्रिया, आ एक्जाम्पल समझवा जेवो छे। त्रीजो एक्जाम्पल ए बराबर 1 2 3 4 5 स्टार जे छे ई ए क्रॉस ए थी ए छे, ए पर व्याख्याई दिक क्रिया तमने कीधेली छे, बराबर। हवे अहीं दिक क्रिया आउ स्टार ने मिलेनो संकेत आवो वापरेलो छे, आ बराबर। हवे अहीं शुं कीधुं एनो अर्थ? तो के ए अथवा बी, आपणे एने અને કહીએ એ અને બી ઇઝ ઇક્વલ ટુ મિનિમમ ઓફ એ કોમા બી, એ બી ઇઝ ઇક્વલ ટુ મિનિમમ ઓફ એ કોમા બી, એટલે એ ને બી માંથી જે ન્યૂનતમ હોય એ આપણે લેવાનું। હવે તમને શું કીધું? તો કે આની માટે તમે દિક ક્રિયા કોષ્ટક લખો, માત્ર દિક ક્રિયા કોષ્ટક। આ એક નવી વસ્તુ થઈ, આપણે ક્રિયા કોષ્ટક બનાવવાનું આવ્યું, બરોબર। તો આપણે ક્રિયા કોષ્ટક બનાવીએ। હવે સમજો, આની ઉપરથી ક્રિયા કોષ્ટક ઉપરથી આપણને ઘણું બધું શીખવા મળશે, બરોબર। ચાલો હવે પહેલા આપણે અહીંયા સ્ટાર લખીએ, આ જે દિક ક્રિયા આપેલી છે ઈ, બરોબર। હવે કેના ઉપર વ્યાખ્યાય છે? એ ઉપર 1 2 3 4 અને 5 આ આપણું ક્રિયા કોષ્ટક થયું, બરોબર। હવે આમાં આપણે સભ્યો લખવાના છે, કઈ રીતે લખવાના? તો કે ઈ શું કહે છે? તો કે એમ કહે છે મિનિમમ ઓફ એ કોમા બી, અહીંયા આપણે એક અને એકમાં મિનિમમ શું થાય? તો કે એક થાય। એક અને બેમાં ઓછામાં ઓછી નાની સંખ્યા કઈ? તો કે એક। એક અને ત્રણમાં? તો કે એક। એક અને ચારમાં? તો કે એક। એક અને પાંચમાં? તો કે એક, બરોબર। આ મિનિમમ લખવાનું, બેમાંથી નાની સંખ્યા હોય ન્યૂનતમ એ આપણે લખવાની છે। બે અને એકમાં નાનામાં નાની? તો કે એક। બે અને બેમાં નાના નાની? તો કે બે। બે અને ત્રણમાં? તો કે બે। બે અને ચારમાં? તો કે બે। બે અને પાંચમાં? તો કે બે। બે અને ત્રણમાં કઈ નાની છે? તો કે બે। બે અને ચારમાં કઈ નાની છે? તો કે બે। બે અને પાંચમાં કઈ નાની છે? કઈ ન્યૂનતમ છે? તો કે બે। ત્રણ અને એકમાં? તો કે એક। ત્રણ અને બેમાં? તો કે બે। ત્રણ અને ત્રણમાં? તો કે ત્રણ। ત્રણ અને ચારમાં? તો કે ત્રણ। ત્રણ અને પાંચમાં? તો કે ત્રણ। પછી
चार ने एक मा तो के एक, चार ने बे मा बे, चार ने त्रण मा त्रण, चार ने चार मा चार, चार ने पांच मा चार, छेले पांच ने एक मा तो के एक, पांच ने बे मा तो के बे, पांच ने त्रण मा तो के त्रण, पांच ने चार मा तो के चार, पांच ने पांच मा तो के पांच। चलो हाँ, आपणे एक नाम सामान्य काम कर्युं, तमने एवुं कीधुं दीक क्रिया कोष्टक लखो, एटले आपणे दीक क्रिया कोष्टक अहींया लखी नाख्युं, बराबर। हवे बीजुं काई तमने कीधुं नथी आमां, आमां तमने चोखवट करी छे के मात्र क्रिया कोष्टक लखो, एटले आपणे क्रिया कोष्टक तो लखी नाख्युं। तो हवे आपणे शुं करवानुं छे, तो के आनी ऊपरथी, बराबर, आनी ऊपरथी तमने हजी एक चौथो एक्जाम्पल छे, एनी अंदर तमने क्रिया कोष्टक आपी दीधुं छे, અને પછી એવું કીધું છે કે ક્રિયા કોષ્ટક ઉપરથી તમે બધી જે કંઈ ગણતરી કરો, એ કોષ્ટકમાં સમાશે નહીં અત્યારે, તો આપણે આની ઉપરથી કાંક ક્રમના નિયમનું કાંક લખીએ, ક્રમનો નિયમનું પાલન થાય છે કે નથી થતું, બરાબર। ક્રમ સમક્રમી ક્યારે કહેવાય? ક્રિયા કોષ્ટક ઉપરથી આપણે શીખી ગયા કે ક્રિયા કોષ્ટક જો તમને આપેલું હોય તો સમક્રમી, એમાં એની ઉપરથી સમક્રમી દીક ક્રિયા ક્યારે કહેવાય? તો કે બહુ સિમ્પલ છે કે પહેલાં તમે ક્રિયા કોષ્ટકનો વિકર્ણ લઈ લો, બરાબર। હવે જે વિકર્ણ છે એ કોષ્ટક વિકર્ણની બંને બાજુ સરખું હોય તો એને સમક્રમી કહેવાય, બરોબર। તો આપણે આ વિકર્ણ લઈ લઈએ, આ વિકર્ણ થયો, બરોબર। વિકર્ણની બંને બાજુ સંતુલિત છે, આ વન વન તો કે આ વન ફોર વન ફોર, આ ટુ વન ટુ વન ટુ વન ટુ વન, થ્રી થ્રી ફોર ફોર, હા, એટલે એનો અર્થ એવો થયો, અહીંયા આપણે લખી શકીએ કે સ્ટાર એ સમક્રમી છે, કારણ કે વિકર્ણની બંને બાજુ કેવા છે? તો કે સમમિત છે, એ સમમિત છે, એટલા માટે સ્ટાર એ કેવી છે? તો કે સમક્રમી છે। હવે આની ઉપરથી જૂથનો નિયમ તમે લખી શકો નહીં, યાદ રાખો, બરાબર। આની ઉપરથી આપણને જૂથનો નિયમ મળી શકે નહીં, માત્ર ક્રિયા કોષ્ટક ઉપરથી આપણે સમક્રમી છે કે નહીં એ જ વસ્તુ આપણે નક્કી કરી શકીએ, જૂથનો નિયમ એમાં આપણે નક્કી કરી શકતા નથી, ખાસ યાદ રાખવાનું, બરાબર। ચાલો તો આજે આપણે જે એક્ઝામ્પલ ગણ્યા છે, એક ત્રીજો એક્ઝામ્પલ છે અને બીજો એક્ઝામ્પલ છે, આખો એમાં છ એક્ઝામ્પલ હતા એ આપણે પૂરો કર્યા, એની પહેલાં આની પહેલાંના લેક્ચરમાં આપણે ચાર સુધી એક્ઝામ્પલ જોયા હતા બીજાની અંદર, કે પહેલાં નક્કી કરવાનું દીક ક્રિયા છે કે નહીં નક્કી કરો, અને ત્યારબાદ જો દીક ક્રિયા હોય તો સમક્રમી છે કે નહીં અને જૂથના નિયમનું પાલન કરે છે કે નહીં તમે નક્કી કરો। હવે પછી નેક્સ્ટ ટોપિક છે એ આની આની પછીનો જે ચોથો એક્ઝામ્પલ છે, ફોર્થ એક્ઝામ્પલ, એ ફોર્થ એક્ઝામ્પલ શું કહેવા માગે છે? તો કે ચોથા એક્ઝામ્પલમાં એવું છે કે તમને એક કોષ્ટક આપી દીધું, તમે ઘરે બુક ટેક્સ્ટબુકમાં જોજો, તમને કોષ્ટક આપી દીધું છે, એ કોષ્ટક ઉપરથી તમને કિંમત લખવાની કીધેલી છે, એ પૂરું થશે ત્યારબાદ આપણે જે બીજી થિયરી ભણ્યા હતા આ રિવિઝન કરો, આ લખો, ત્યારે ખાસ યાદ રાખજો જે આપણે થિયરી દીક ક્રિયાની ભણ્યા છે એ થિયરી ફરજિયાત એક વખત રિવિઝન કરી લેજો થિયરીનું, બરાબર। હજી કારણ કે હજી આપણે ક્યાં નથી પહોંચ્યા? તટસ્થ ઘટક અને વ્યસ્ત ઘટકમાં પહોંચ્યા નથી। નેક્સ્ટ, હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે તટસ્થ ઘટક અને વ્યસ્ત ઘટકના એક્ઝામ્પલ આવશે, બરાબર। તો એ જે તટસ્થ ઘટક અને વ્યસ્ત ઘટકના એક્ઝામ્પલ છે એ એક્ઝામ્પલ તમારે કરવા માટે એની થિયરી તમને આવડવી ખૂબ જ જરૂરી છે, એટલે એ જે તટસ્થ ઘટક અને વ્યસ્ત ઘટકની થિયરી છે હજી એકવાર રિવિઝન કરી લેજો, બરાબર। તમે બધાએ વિડીયો જોઈન અને તમારી બુકમાં વ્યવસ્થિત લખેલું જ છે, તો જે બુક છે એ બુકમાંથી રિવિઝન કરી લેજો, તટસ્થ ઘટક કઈ રીતે મળે, વ્યસ્ત ઘટક કઈ રીતે મળે, અને લસ્સા અ અને ગુસ્સા અ, બરાબર, લસ્સા અને ગુસ્સા એ આપણે ભણી ગયા છીએ, તમે પ્રાથમિકમાં કે હાયર સેકન્ડ આઠમાં નવમાં ભણી ગયા લસ્સા ગુસ્સા, બરાબર। એ એક વસ્તુ જોઈ લેજો, કારણ કે નેક્સ્ટ એક્ઝામ્પલ આની અંદર આવશે, આમાં એ સ્ટાર બી બરાબર એમ પણ કહી શકે, એ સ્ટાર બી બરાબર એ ને બીનો ગુસ્સા, એ સ્ટાર બી બરાબર એ ને બીનો લસ્સા, એવું પણ તમને આપી શકે, તો આપણને બે સંખ્યાનો લસ્સા કે ગુસ્સા લેતા આવડવો જોઈએ, બરાબર। હું શીખવાડી છે તમને, પણ છતાં તમારી પાસે જે તમારું નોલેજ છે એ તમારે એનું રિવિઝન કરવું ખૂબ જ જરૂરી છે, બરાબર। તો તમારી માટે આજે આટલે આટલું રાખીએ છીએ આપણે, આ એક્ઝામ્પલ જે છે એ રેસ ટુ બી, આની અંદર ખાસ ધ્યાન રાખ્યો જૂથનો નિયમ, પહેલાં એક બે ત્રણ લ્યો ત્યારે જૂથના નિયમનું પાલન થઈ જાય છે, પણ ખરેખર દીક ક્રિયા જૂથના નિયમનું પાલન કરતી નથી, એટલે ખાસ ધ્યાન રાખવાનું કે પહેલા ઓલામાં સમક્રમી ન હોય, પહેલી વાત તો સમક્રમી ન હોય અને જૂથના નિયમનું પાલન થતું હોય તો ખાસ એક બીજું ઉદાહરણ લીન પર ચેક કરી લેવાનું, અહીંયા આપણે સમક્રમી હતી નહીં છતાં જૂથના નિયમનું પાલન થઈ ગયું,
એનો અર્થ એવો કે હજી આપણે એક વખત એ વસ્તુ ચેક કરવી પડે. એટલે આપણે 1 2 3માં નો મેળ પડ્યો, શું કીધું તો કે 2 3 4 લીધા, અને 2 3 4માં રિઝલ્ટ આપણી સામે છે 3 4 81, 2 81 અને અહીંયા 8 8 4 8 એટલે 2 ઘન, 4 3 2 12, અહીંયા મને 2 81 મળ્યા, અહીંયા મને 2 12 મળ્યા, બંને સરખા છે નહીં. એટલે ખાસ ધ્યાન રાખવાનું 1 2 3માં આપણે જૂથના નિયમ પાલન થઈ ગયું, પરંતુ 2 3 4ની અંદર જૂથના નિયમનું પાલન થયું નહીં. એટલા માટે ખરેખર આ જૂથના નિયમ પાલન કરતી નથી. દીક ક્રિયા માટે મિત્રો ખાસ યાદ રાખો કે પ્રદેશમાં રહેલા દરેક સભ્ય માટે જો સમક્રમી હોય અને જૂથના નિયમ પાલન થાય તો જ એ દીક ક્રિયા સમક્રમી અને જૂથના નિયમ પાલન કરે છે તેમ કહેવાય. માત્ર એક ઘટક માટે થાય તો કહી શકાય નહીં. અહીંયા આપણે 1 2 3 માટે થતું હતું, પણ 2 3 માટે થતું, 2 3 4 માટે થતું નથી. એટલા માટે આપણે એ જૂથના નિયમ પાલન કરતી નથી એવું આપણે કહી શકીએ. બાકી આ એક્ઝામ્પલ તો સિમ્પલ છે, એ રેસ્ટ એ અપોન બી પ્લસ વન લખેલું છે, બરોબર. હવે આ તો આપણે બધાને ખબર પડી જાય કે એક એક સંખ્યા હોય એના છેદમાં બીજી સંખ્યાનો સરવાળો કરીએ તો એ બે કોઈ દિવસ સરખું મળવાનું નથી. એટલે આ જોતા ખબર પડી જાય કે આમાં સાદરૂપમાં થોડુંક ધ્યાન રાખવાનું, આપણાથી ભૂલ ન થાય. પણ ખબર જ છે જૂથનો નિયમ પાલન નથી જ કરતી, પણ ઘણી વખત એવું છે તમારે કોઈક જવાબ અલગ મેળવે ને તમારે જે બીજા કોઈ હોય એને કાંઈક જવાબ તમને એનો અલગ મેળવે, બરોબર. એટલે એ સરખું આવે, વ્યવસ્થિત સાદરૂપ આપે એવું આપણે કામ કરવાનું. અને ત્રીજો જે એક્ઝામ્પલ છે એમાં નવું કાંઈ નથી, એમાં બહુ સિમ્પલ છે. એમાં તમને એ પર વ્યાખ્યાયિત અધિક ક્રિયા આપેલી છે, એ અથવા બી બરાબર મિનિમમ ઓફ એ બી, અને સ્ટાર કે તોય ચાલે, ખાલી સિમ્પલ અલગ વાપરો, બીજું કાંઈ છે નહીં. એ સ્ટાર બી બરાબર મિનિમમ ઓછો બેમાં નાની સંખ્યા કઈ છે, બરાબર, ન્યૂનતમ, મિનિમમ એટલે ન્યૂનતમ, એ અને બીમાં ન્યૂનતમ એટલે આપણે દીક કોષ્ટક બનાવી નાખ્યું, ક્રિયાકોષ્ટક બનાવી નાખ્યું દીક ક્રિયાનું, બરાબર. એ કીધું તું ખાલી ક્રિયાકોષ્ટક બનાવવાનું જ તે, પણ આપણે લખી નાખ્યું શું તો કે સાહેબ આપણે લખી નાખીએ ને કે વિકર્ણ એની બંને બાજુ સંમિત છે એટલે સમક્રમી છે. હજી ક્રિયાકોષ્ટક ઉપરથી તટસ્થ ઘટક મેળવતા શીખવાનું છે, ક્રિયાકોષ્ટક ઉપરથી વ્યસ્ત ઘટક મેળવતા શીખવાનું છે, એ બધી જ વસ્તુ તમને આપણે શીખવાનું છે. પણ એની માટે પહેલાં તો આવી આ કેમ આપણે જોયું કે ક્રમના નિયમ પાલન કરે નથી કરતી દીક ક્રિયા આપેલી, એવી રીતે આપેલી દીક ક્રિયા માટે આપણે સર્વપ્રથમ શું કરવું પડશે તો કે તટસ્થ ઘટક અને વ્યસ્ત ઘટક મેળવવાનું શીખવું પડશે. એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે એ શીખશું, બરાબર. તો અત્યારે તમે સ્ક્રીનશોટ પાડી શકો અને સ્ક્રીનશોટનો જ ઉપયોગ કરીને તમે એનું હોમવર્કમાં થિયરી તમે લખી શકો, હોમવર્ક કરી શકો, બરાબર, અને વ્યવસ્થિત તૈયારી કરજો. ચાલો તો બધા સ્ક્રીનશોટ પાડી જાઓ તમે બધા.